જામનગરમાં સગીરા પર બળાત્કારની બીજી ઘટના સામે આવી છે, જેમાં શહેરના ધરાણનગર વિસ્તારમાં રહેતા એક પરિવારની 10મા ધોરણમાં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરા પર 18 વર્ષના નરાધમે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. જામનગરમાં 4 દિવસમાં 3 દુષ્કર્મની ઘટના, ચારે તરફ ફિટકાર. જામનગર શહેરમાં 4 દિવસમાં બળાત્કારની બીજી અને જિલ્લામાં 3જી ફરિયાદ સામે આવતા સોટી કાશીનું બિરુદ ધરાવતું શહેર 4 દિવસમાં રાજ્યભરમાં બદનામ થયું છે. આજે ધરાણનગર વિસ્તારમાં રહેતા પરિવારની 10મા ધોરણમાં અભ્યાસ કરતી એક સગીરા પુત્રીની સાથે આરોપીએ મિત્રતા કેળવી અવારનવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે, જેને લઈને પોલીસે આરોપીને તાત્કાલિક સગડો મેળવી ઉઠાવી લીધો છે. જામનગરમાં સગીરા પર બળાત્કારની બીજી ઘટના સામે આવી છે, જેમાં શહેરના ધરાણનગર વિસ્તારમાં રહેતા એક પરિવારની 10મા ધોરણમાં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરા પર 18 વર્ષના નરાધમે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. અભ્યાસ કરવા જતી તેણીને નાદાનિયતનો ફાયદો ઉઠાવી આરોપીએ પ્રથમ મિત્રતા કેળવી રૂબરૂ અને ફોન પર વાતચીતના સંબંધો વિકસાવ્યા હતા. ત્યારબાદ આરોપીનો અસલી ચહેરો સામે આવ્યો હતો. 4-1 માસ પૂર્વે આરોપીએ તેણીને ધાકધમકી આપી પ્રથમ વખત બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી તેણીની ઇજ્જત લૂંટી. ત્યારબાદ આરોપીએ આ જ રસ્તો અપનાવી તેણીને તથા તેના પરિવારના સભ્યોને મારી નાખવાની બીક બતાવી. આરોપી ઇબ્રાહીમ અબ્દુલભાઈ ચૌહાણે તેણીની પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપીની શારીરિક વાસના વધતી જતાં એક દિવસ હિંમત કરીને સગીરાએ પરિવારમાં વાત કરી હતી, જેને લઈને પ્રથમ તેણીના પિતાએ સિટી બી ડિવિઝન પોલીસમાં અરજી કરી હતી. આ અરજીના અનુસંધાને પોલીસે આરોપી સામે આઈપીસી કલમ 376 અને પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધી તાત્કાલિક આરોપીને લોકેશન મેળવી ઉઠાવી લીધો છે. હાલ ICUCAW ઇન્ચાર્જ PIRB ગઢવી સહિતના સ્ટાફે બંનેનું મેડિકલ પરીક્ષણ કરાવવા તજવીજ હાથ ધરી છે. ગઈકાલે જામજોધપુર પંથકમાં સામે આવેલ યુવતી પરના બળાત્કાર બાદ સતત બીજા દિવસે વધુ એક બનાવ સામે આવ્યો છે. આ બનાવના પગલે વધુ એક વખત જામનગર રાજ્યભરમાં બદનામ થયું છે. હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર.